વાત અહીંયા કરવી છે દિવકંત ઇન્દિરા ગાંધીના પુત્ર વધુ અને કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ સોનિયા ગાંધીની પરંપરાગત બેઠક પરથી લોકસભાની ચૂંટણી લડનારા સોનિયા ગાંધી જેમણે અચાનક રાજ્યસભામાં જવાનો નિર્ણય કર્યો અને આ નિર્ણયને લઈ અનેક તર્ક વિતર્ક શરૂ થયા છે કોઈ આ નિર્ણયને મજબૂરી ગણાવી રહ્યું છે તો કોઈ માસ્ટર સ્ટ્રોક ત્યારે આ નિર્ણય મજબૂરીમાં લેવાયો છે કે પછી કોંગ્રેસનો માસ્ટર સ્ટ્રોક છે લેખાજોખા તો કરવા પડે લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણી બિલકુલ નજીક છે એવામાં સોનિયા ગાંધીએ લોકસભા નહીં લડવાની જાહેરાત કરી અને રાજ્યસભાના સાંસદ બનવાની તૈયારી દર્શાવી છે વર્ષ જનતાના મતથી સાંસદ બનતા સોનિયા ગાંધી હવે સીધી રાજ્યસભાથી એન્ટ્રી કરવા જઈ રહ્યા છે સોનિયા ગાંધીએ રાજ્યસભાના સાંસદ બનવા માટે જે રસ્તો પસંદ કર્યો છે તેને એક વર્ગ કોંગ્રેસનો માસ્ટર સ્ટ્રોક ગણાવે છે સોનિયા ગાંધીની વધતી ઉંમર અને નાદુરસ્ત તબિયતના કારણે રાજનીતિમાં તેમની સક્રિયતા ઘણા સમયથી ઓછી થઈ ગઈ છે એવામાં લોકસભા સાંસદ તરીકેની ચૂંટણી લડવી અને સાંસદ તરીકેની કામગીરી સંભાળવી ખૂબ મુશ્કેલ થઈ શકે છે એવો મત કોંગ્રેસના નેતાઓ સોનિયા ગાંધીના લોકસભા બદલે રાજ્યસભા લડવાના નિર્ણય પર વ્યક્ત કરી રહ્યા છે સોનિયા ગાંધી રાજકીય રીતે લાંબા સમયથી નિષ્ક્રિય છે એવામાં આવનારી લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીમાં જો તેઓ રાયબરેલી બેઠક પર ચૂંટણી લડે તો તેમની હાર થશે એવો ડર કોંગ્રેસમાં જોવા મળ્યો રાયબરેલી કોંગ્રેસની પરંપરાગત બેઠક કહેવાય છે અને એ બેઠક પર સોનિયા ગાંધી જેવા દિગ્ગજ નેતાની હાર કોંગ્રેસને પોસાય એમ નથી આ કારણથી સોનિયા ગાંધીની સીધી રાજ્યસભામાં એન્ટ્રી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું માનવામાં આવે છે કોંગ્રેસ ભલે સત્તામાં રહી હોય કે સત્તા ગુમાવી હોય સોનિયા ગાંધી રાયબરેલી બેઠક પરથી કાયમ ચૂંટણી લડતા આવ્યા છે અને જીતતા આવ્યા છે વર્ષ બે હજાર ઓગણીસ ની લોકસભા ચૂંટણીમાં ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસને માત્ર એક બેઠક પર જીત મળી હતી અને એ બેઠક હતી રાયબરેલી જેના પર સોનિયા ગાંધી ચૂંટણી લડ્યા હતા જેની સામે કોંગ્રેસની પરંપરાગત બેઠક રાહુલ ગાંધી ભાજપના સ્મૃતિ ઈરાની સામે હારી ગયા હતા એવામાં લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીમાં ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસનું બિલકુલ ખાતું નહીં ખુલે એવો કોંગ્રેસમાં ડર છે અને એ જ કારણ છે કે સોનિયા ગાંધીને રાજ્યસભામાંથી સીધી એન્ટ્રી કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે देखिए इस नामांकन के साथ एक बात स्पष्ट है कि गांधी वाड्रा परिवार का औपचारिक रूप से उत्तर प्रदेश के साथ अब कोई भी रिश्ता बचा नहीं है उन्होंने उसको ख़त्म कर दिया है जिस उत्तर प्रदेश ने उनको राजनीतिक रूप से उनके परिवार को पोषित किया इतने वर्षों तक पहले वो अमेठी हारे 2019 में और अब शायद वो जांच उनको हवा का रुख पता चल गया है कि देखिए रायबरेली में भी वो सीट हारने वाले हैं तो उससे पहले उन्होंने अपने सारे रिश्ते नाते उत्तर प्रदेश से एक प्रकार से तोड़ दिए परंतु तो इसमें हैरानी की बात नहीं है उत्तर प्रदेश के लोगों का बार बार अपमान भी राहुल गांधी और प्रियंका वाड्रा ने किया प्रियंका वाड्रा हंस रही थी जब चन्नी जी ने उनको भैया बोला था राहुल गांधी ने कहा उत्तर भारतीयों को और उत्तर प्रदेश के लोगों को विषय समझ में नहीं आते उनके सहयोगी दल के लोग डी के लोग उत्तर भारतीयों को उत्तर प्रदेश के लोगों को हर बार अपमानित करते हैं तो हो सकता है ये अपमानजनक भाव और उनके मन में जो भावना है वो आज शायद उन्होंने કોંગ્રેસ પક્ષ માટે લોકોમાં એક એવી પણ ધારણા બંધાઈ ગઈ છે કે કોંગ્રેસ હવે દક્ષિણની પાર્ટી બનીને જ રહી ગઈ છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દક્ષિણ ભારતમાંથી આવે છે. રાહુલ ગાંધીનો પણ દક્ષિણ ભારત પ્રત્યે ખાસ લગાવ જોવા મળે છે. રાહુલ ગાંધી કેરળની વયનાડ બેઠકના સાંસદ છે. આ બધા વચ્ચે વર્ષ બે હજાર ની વિધાનસભા ચૂંટણીમાં ઉત્તર મધ્ય ભારતના રાજ્યોમાં કોંગ્રેસ કોંગ્રેસ માત્ર દક્ષિણ ભારતની જ પાર્ટી રહી ગઈ છે એ વિચાર ધરાવતા લોકોના વિશ્વાસને વધુ દ્રઢ કર્યો એવામાં આવનારી લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીમાં કોંગ્રેસમાં એક ડર જોવા મળી રહ્યો છે

और अब राज्यसभा जा रही राजस्थान से ही हम सबके लिए खुशी की बात है इससे कार्यकर्ताओं में ऊर्जा का संचार होगा और क्योंकि लोकसभा चुनाव बहुत जल्द आने वाले हैं उसका मैं समझता हूं एक सकारात्मक प्रभाव पड़ेगा प्रदेश में भी और कार्यकर्ताओं के ऊपर भी सोनिया गांधी आ वक्त कांग्रेस परंपरागत बैठक रायबरेली थी चूंटी नहीं लड़वाना એવામાં તેમણે રાયબરેલીની જનતાનો આભાર માનતો એક પત્ર લખ્યો છે આ પત્રમાં તેમણે સ્વાસ્થ્ય અને વધતી ઉંમરના કારણે લોકસભાની ચૂંટણી ના લડવાનો નિર્ણય લીધો હોવાનું જણાવ્યું છે સોનિયા ગાંધીએ આ પત્રમાં લખ્યું છે કે રાયબરેલીના મારા સ્નેહીઓ રાયબરેલીની જનતા વિના તેમનો પરિવાર અધૂરો છે આજે હું જે છું એ રાયબરેલીની જનતાના કારણે જ છું મને ભલે તમારી સેવાનો સીધો અવસર નથી મળ્યો

रायबरेली के लोग उनको चुनते आ रहे हैं भी पहले उसके इंदिरा गांधी जी को भी चुना और उसके बाद जो गांधी परिवार से जुड़े लोग थे उनको चुनते रहे थे उन्होंने स्वास्थ्य का हवाला देते हुए हम सब के प्रति उन्होंने साधुवाद और धन्यवाद भी दिया और उन्होंने ये भरोसा किया है कि रायबरेली जिस तरह से उन्नीस से लेके अब तक चट्टान की तरह खड़ी थी आगे भी इसी तरह वो खड़ी रहेंगे फिरोज गांधी जी का उल्लेख है मुझे दुख है कि उस फिरोज गांधी का नाम आज वोट लेने के लिए सोनिया गांधी जी ने उपयोग किया है जिस फिरोज गांधी की मजार पे आज तक गांधी परिवार का एक भी व्यक्ति एक फूल चढ़ाने नहीं गया इवन उनको अपना ससुर मानने के लिए भी सोनिया गांधी तैयार नहीं हुई इवन राहुल गांधी प्रियंका गांधी उनको अपना दादा मानने के लिए भी तैयार नहीं हुए और वो आज फिरोज गांधी का नाम लेकर के रायबरेली में वोट लेना चाहते हैं વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભામાં સમાપન ભાષણમાં સોનિયા ગાંધીનું નામ લીધા વિના તેમના પર નિશાન સાધ્યું હતું તેમણે કહ્યું હતું કે ઘણા લોકોમાં અત્યારથી જ ડર જોવા મળી રહ્યો છે સોનિયા ગાંધી હવે રાજ્યસભાની ચૂંટણી લડવાના છે ત્યારે વડાપ્રધાનના આ નિવેદનને તેમની સાથે જોડવામાં આવી રહ્યું છે આદરણીય અધ્યક્ષજી ચુનાવ બહુ દૂર નહીં હે કુછ લોકો થોડી ગભરાટ રહેતી હોગી लेकिन ये लोकतंत्र का सहज आवश्यक पहलू है आदरणीय अध्यक्ष जी चुनाव बहुत दूर नहीं है कुछ लोगों को थोड़ी घबराहट रहती होगी लेकिन ये लोकतंत्र का सहज आवश्यक पहलू है हम सब उसको गर्व से स्वीकार करते हैं और मुझे विश्वास है कि हमारे चुनाव भी देश की शान बढ़ाने वाले लोकतंत्र की हमारी जो परंपरा है पूरे विश्व को अचंबित करने वाले अवश्य रहेंगे ये मेरा पक्का विश्वास है। सोनिया गांधी ने लाम्बी राजकीय कारकिर्दी कायम थी चर्चा में रही है કોંગ્રેસને મજબૂતાઈ આપવાનું શ્રેય પણ તેમને જાય છે અને પુત્ર મોહમાં પક્ષને મોટું સહન કરવો ત્યારે તેમના મૃતદેહને કોંગ્રેસ મુખ્યાલયમાં લઈ જવામાં આવ્યો નહોતો અને તેના કારણે તેમણે ઘણી ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો વર્ષ ઓગણીસો અઠાણું માં સોનિયા ગાંધીએ કોંગ્રેસ પાર્ટીની કમાન સંભાળી

વર્ષ બે ચારમાં તેઓ રાયબરેલી બેઠક પરથી ચૂંટણી પણ તેમણે પોતે જ પીએમ ન બનવાનો નિર્ણય લીધો અને મનમોહનસિંહ દેશના વડાપ્રધાન બનાવવાની જાહેરાત કરી એવો દાવો કરવામાં આવતો હતો કે સોનિયા ગાંધી પડદા પાછળથી શાસન ચલાવી રહ્યા હતા સોનિયા ગાંધીને રાજ્યસભાના રસ્તે સંસદમાં મોકલવાના નિર્ણય પર એમ કહેવાય રહ્યું છે કે આ તેમની રાજકીય કારકિર્દીનો સુનિશ્ચિત કરાયેલો અંત છે તો એક દલીલ એ પણ કરવામાં આવી રહી છે કે કોંગ્રેસમાં ગાંધી પરિવારનું પ્રતિનિધિત્વ જળવાઈ રહે એ માટે તેઓ ઉંમરના બાદ બાદ પણ રાજનીતિમાં સક્રિય રહેવા માંગે છે અને એ જ કારણે રાજ્યસભાની ચૂંટણી લડવાનો માર્ગ તેમણે પસંદ કર્યો છે બ્યુરો રિપોર્ટ સંદેશ ન્યૂઝ